ભાજપ દ્વારા આજથી જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ છે, જેમાં આજે રાજકોટથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ યાત્રાની શરૂઆત કરી હતી. અહીં મનસુખ માંડવિયા સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ હાજરી આપી હતી. સાથે સંસદ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા અને યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરટ પણ હાજર રહ્યા હતા અને અહીં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી અને 75 જેટલી રજત તેથી તોલવામાં આવી, જ્યારે આ 75 કિલો જેટલી રજત ખોડલધામ મંદિરમાં આપી દીધી હતી. આ તરીકે ખોડલધામના સર્વે નરેશ પટેલ મનસુખ માંડવિયાને મળેલ જવાબદારી તેવી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા આપી હતી. સાથે સાથે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરેલ નિવેદન કે પટેલ સમાજ હંમેશા ભાજપ સાથે છે ને નરેશ પટેલ મનસુખભાઈનું અંગત મંતવ્ય ગણાવ્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ગુજરાતના કેન્દ્રીય કેબિનેટમાં મળેલ સ્થાનને આવકાર્યું હતું અને તેઓ પણ આજે અહીં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના સ્વાગત કરવા માટે ખોડલધામને તેઓને શુભેચ્છા આપી હતી. ખોડલધામ ખાતે કેન્દ્રીય મંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી ત્યારે તેઓએ પટેલોને ઓબીસીમાં સ્થાન આપવા બાબતે કંઈ કહેવાની ના કહી હતી અને આ જે તે રાજ્ય સરકારનો મામલો છે તેમ કહ્યું હતું. ચાલી રહેલ કોરોના મામલે પણ તેઓએ કહ્યું હતું કે આગામી 2 મહિનામાં હજુ વધારે 3 જેટલી ફાર્મા કંપનીઓ વેક્સિન બજારમાં આવશે તો દેશમાં કોરોનાની વેક્સિનની કોઈ ઘટ રહે નહીં. સાથે એ પણ કહ્યું હતું કે જો કોઈ વેક્સિનની ડુપ્લિકેટ નકલ કરશે અને એવા મામલા સામે આવશે તો કેન્દ્ર સરકાર કડક પગલાં લેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અહીં ફાર્મ સેક્ટરને બૂસ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર પડતા પ્રયાસ કરી રહ્યા છે અને આવતા ભવિષ્યમાં ફાર્મ માટે જે એપીઆઈની જરૂરી છે તે પણ અહીં બને તેવા પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે અને તેના માટે ખાસ પેકેજ પણ જાહેર કરેલ છે. રાજકોટમાં એએમએસ બની રહી છે તેને લઈને પણ કેન્દ્ર સરકાર જાગૃત છે અને જલ્દી બને તે માટે પણ કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. થોડા દિવસ પહેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કેન્દ્રીય કેબિનેટમાં જે ફેરફારો કર્યા એમાં ગુજરાતને જે મહત્ત્વ મળ્યું છે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હું તો સૌથી પહેલાં આભાર માનું છું. અમારા 2 આગેવાન સાથીઓ માન્ય રૂપાલા સાહેબ અને માન્ય મનસુખભાઈ માંડવિયા, જે બંને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ હતા, એ બંનેને કેબિનેટમાં સ્થાન મળ્યું. ઉપરાંત બેન જરદોશબેન, દેવસિંહભાઈ અને ડૉક્ટર મુંજપરા, એમને પણ આ રિસફલની અંદર સ્થાન મળ્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને આઝાદીથી અત્યાર સુધીમાં જે કંઈ પ્રતિનિધિત્વ મળ્યું હતું એમાં સૌથી શ્રેષ્ઠ આજે એવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે. મનસુખભાઈ પટેલ માંડવિયા કેન્દ્રમાં કેબિનેટ મંત્રીના દરજે, એમાં પણ ખાસ કરીને આરોગ્ય એક ખૂબ મહત્ત્વનો પોર્ટફોલિયો જેમના શિરે જેને જવાબદારી મળી છે, તેઓ આજે લેવા પટેલના આસ્થાનું કેન્દ્ર ખોડલધામ મંદિરના શરણે દર્શન કરવા આવી રહ્યા છે. સમગ્ર લેવા પટેલ સમાજ વતી હું એને આવકારું છું, અભિનંદન પાઠવું છું અને જે એના ખભે જવાબદારી સેન્ટ્રલ ગવર્મેન્ટે મૂકી છે એ પૂરી તાકાતથી નિભાવે એવી માં ખોડલધામ સે પ્રાર્થના કરું છું. આજે આપણે મનસુખભાઈનો વિષય ફક્ત લેશું, જ્યારે પાછી પાટીદારની મીટિંગ થાય ત્યારે આપ પાછા બીજા સવાલો કરજો. મનસુખભાઈનો પર્સનલ વિચાર હોઈ શકે, તમે આ વિચારથી કેટલા, હું એટલે પહેલેથી હું કહેતો આવું છું કે પાટીદાર ભોળો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે,
ગોળા લોકો કદાચ ભાજપમાં હોય પણ ઘણા લોકો આપમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. એટલે એ મનસુખભાઈ ભાજપમાં હોય તો એનો એ પોતાનો વિચાર હોઈ શકે, પણ ખોડલધામ મંદિરના પાટંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વેચાણ હોય તો તે તેના સ્થાને કામ કરે. ગયા વખતે તમે એવું કીધું હતું પાટીદાર સમાજને પ્રભુત્વ મળતું નથી, આ વખતે કડવાને લેવા બનેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું. બિલકુલ, આનાથી સંતુષ્ટ છો? બિલકુલ સંતોષ છે, કેબિનેટમાં સ્થાન મળ્યું છે મનસુખભાઈને, સાથે સાથે બહુ મહત્ત્વનો પોર્ટફોલિયો મળે છે. જે આરોગ્ય, આપ સૌ જાણો છો તેમ આરોગ્ય અત્યારે આ કોરોના કાળની અંદર કેટલું બધું અગત્યનું હોય છે, ત્યારે આરોગ્ય જ્યારે એક પાટીદારના ખંભે આવે અને એ સારી રીતે કામ થાય તો એનો ગૌરવ હંમેશા પાટીદાર. મુખ્યમંત્રી તરીકે મનસુખભાઈને સામે લાવવામાં આવશે એ સમય કહેશે, એની અત્યારે વાત ચર્ચા કરશે. ખોડલધામની અંદર રાજકીય નેતાઓ અને રાજકીય પ્રવચનો ઉપર ક્યાંક પ્રતિબંધ હોય છે એવી પણ વાત છે, તો આજે પણ આવો કંઈક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે? ખોડલધામની અંદર કોઈ રાજકીય કાર્યક્રમ કરવો પ્રતિબંધ હોય છે, પણ લેવા પટેલ સમાજના દીકરા કેબિનેટ મંત્રી થઈને આવતા હોય તો ખોડલધામ હર હંમેશાને આવકારે. મને ક્યારે રંજ હતો જ નહીં, દરેક સમાજને પોતાનો અધિકાર માગવાનો હક છે અને તે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે માગતા રહેશું. અને આજે જે મનસુખભાઈ આવે છે એને આવકારી છીએ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટને ખૂબ ખૂબ આભાર માની છે કે આવો સરસ મોટો હોદ્દો. નરેશભાઈ માને છે 22માં લેવા પટેલ મુખ્યમંત્રી હોય છે? મુખ્યમંત્રીની અને 22ની વાત